વડાલી શહેર તેમજ આજુબાજુના ગામડામાંથી 35-40 જેટલા ગણપતિ દાદાની મૂર્તિનું ભાદરવા સુદ 14 દિવસે હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવ્યું. વડાલી શહેરમાં બપોર બાદ ગણપતિ દાદાની વાજતે ગાજતે ડીજેના તાલ સાથે ભવ્ય યાત્રા નીકળીને સમસ્ત ગામમાં પરિભ્રમણ કરીને અશ્રુભીની આંખે ધરોઈ રોડ પર આવેલ સમલેશ્વર તળાવમાં ગણપતિ દાદાની મૂર્તિને આખરી વિદાય આપવામાં આવી હતી. સમલેશ્વર તળાવ ખાતે વડાલી નગરપાલિકા દ્વારા ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા વહેલી સવારથી જ કમલેશ્વર તળાવ પાસે એક મોટી ક્રેન અને તરવૈયાઓ મૂકવામાં આવ્યા હતા, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને. ગણપતિ દાદા અગલે બરસ તો જલ્દી આનાની ભાવના સાથે દુંદાળા દેવ ગણપતિ બાપાને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી. આમ ભાદરવા સુદ 14 દિવસે 10 દિવસ સુધી ગણપતિ દાદાની પૂજા અર્ચના ભક્તિભાવ સાથે કરીને તેઓની પ્રતિમાનું વિસર્જન કરાયું. રિપોર્ટર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા.